નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 1/9/2024. આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ચોરવડલા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે વિપુલભાઈ વાઘેલા. ખેડૂત મિત્રો, નજરે દેખાય જે છે સરગવાનો પાક છે, અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ P1 આવે એનો જે છે વિપુલભાઈ રેગ્યુલર જે છે ઉપયોગ કરેલો છે. તો સૌ પ્રથમ આપણે વિપુલભાઈનો જે છે પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું આખું નામ બોલો. વિપુલભાઈ રતાભાઈ વાઘેલા. ગામ તમારું? ચોરવડલા. તાલુકો? સિંહોર, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 90-4-38-67-48. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને છે P1 દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. બીજો ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ છે કે હમણાં થોડાક દિવસ પહેલાં તે જે છે ગુજરાતભરમાં આપણે ખ્યાલ છે કે જે સરગવાનું સૌથી વધારે જે વાવેતર થાય છે એવા આપણે સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છે ખૂબ વરસાદ અને પવનના હિસાબે છે સરગવાના પાકની અંદર છે મોટા પાયે જે છે નુકસાન આવેલું છે. પણ અમારે જે છે આ સૌ પ્રથમ તો આપણે એમને પૂછીએ, આપણે કેવો વરસાદ પડેલો છે? આપણે વરસાદ સારો હતો. પછી આપણે પવન કેવો હતો? આપણે પવન બહુ પવન હતો, બરાબર છે. એના હિસાબે આપણે શોર્ટ નમી ગયા ને એવું કઈ બન્યું તો? હા, નમ્યા છે, બરાબર છે. ઉભા કર્યા એને ભાઈ, આ તમે ઉભા કર્યા છે. બીજો ખાસ વિપુલભાઈ, તમારે જે છે આપણે આ સરગવો કેટલા મહિનાનો થઈ ગયો છે? આપણે 4 મહિનાનો, બરાબર. તમે પાયાના ખાતરમાં શું નાખેલું છે? 12-32 હોળ, બરાબર છે. વચ્ચે તમે છે કઈ દવા તમે નાખી હતી જેના હિસાબે તમારા સરગવામાં છે એ રિએક્શન આવ્યું હતું તમારે? એ મારા પોરની ઈલની દવા પડી હતી, ઈલની દવા નાખી હતી પોરની, બરાબર છે. એટલે કપાસની પડી હતી કે નહીં? હા, એ સાટે એટલે પાંદડું બધું કરી ગયું હતું એને. બધા પાંદડું બધું બળી જ ગયું. હા, બરાબર છે. તો પછી તમે જે છે અમારી જે ટીમ આવેલી આપણે P1 દવાની, બરાબર, એ અહીંયા આવ્યા હતા સ્થળ ઉપર, તમે ફોન કર્યો તો એને તમને શું કીધેલું હતું? P1 સારું જોઈએ કે, અને ગેરંટી આપી હતી એને કે સારો થઈ જાય, બરાબર છે. તો હવે આજની પરિસ્થિતિમાં હવે તમારે કેવો સરગવો છે? આપણે સારો છે, સારો થઈ ગયો ને? હા, અગાઉ જે છે આપણે બધો બળી ગયો ને એને દ્રષ્ટિએ હવે કેવો થઈ ગયો છે? આપણે હવે બહુ સારો, એ કરતાય સારો, બરાબર છે. ખેડો મિત્રો, અગાઉ જ્યારે અમે જોવા આવ્યા ત્યારે જે આ સરગવો છે એકદમ પીળો પડી ગયો, એટલે અમે જે છે એને આપણે વચ્ચેથી જે કટિંગ આપી દીધું. અમે કીધું તમને કે આ તમે જ્યારે સોળ છે બબે 3-3 ફૂટની હાઈટ થઈ ત્યારે ખેડૂત મિત્રો અમે કપાવી નાખ્યા હતા, કેમ કે દવાનું જે છે રિએક્શન આવેલું છે. તમારા કઈ વેરાયટી છે? આપણે અને કન્ટિન્યુ પહેલેથી જે છે P1 નો જે ઉપયોગ કરેલો છે. તો હવે આજની દ્રષ્ટિએ જે છે અન્ય ખેડૂત મિત્રો ને આપણા સરગવામાં શું તફાવત છે? આપણે બધાને પીળો થઈને પાંદડા ખીર્યા છે, મારે પાંદડા એ જ નથી ખીર્યા, બરાબર છે. પછી આમ વૃદ્ધિ વિકાસ ફાલ ને કેવું છે? આપણે ફાલ ને એવું બહુ સારો છે, વિકાસ સારો. હા, વિકાસ સારો છે આપણે. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે આ કન્ડિશનમાં આપને ખ્યાલ છે ખૂબ જે છે વરસાદ પડ્યો એટલે સરગવા ઉપર જે છે માઠી અસર આવેલી છે, પણ તેમ છતાંય આપ જોઈ શકો છો કે વિપુલભાઈ જે રેગ્યુલર P1 દવાનો જે ઉપયોગ કર્યો એના હિસાબે જે છે વૃદ્ધિ વિકાસ સારો થઈ ગયો છે, ફૂટ સારી છે, કુણેપ સારી છે, નવો ફાલ પણ એટલો બધો છે. બીજો, આની અંદર તમે કટિંગ કેટલી વખત આપેલા છે? કટિંગ 2-3 વાર. 2-3 વખત, બરાબર છે. ખેડૂત મિત્રો, 3 વખત જે છે કટિંગ આવી ગયેલા છે. બીજો ખાસ કે તમારે જે છે આપણે સરગવો વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ છે? આપણે સણોસરા છે. ખેડૂત મિત્રો, નજીકમાં જે છે સણોસરા ગામ આવેલું છે, ત્યાં જે છે આપણે મોટા પ્રમાણમાં જે ખરીદી સરગવાની થાય છે. હવે આપણી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે એમને પણ પૂછીએ, આપણે જે આ ફિલ્ડમાં તમે આવ્યા છો તો આજની પરિસ્થિતિએ બીજા ખેડૂત મિત્રોનો સરગવો કેવો છે અને વિપુલભાઈનો સરગવો કેવો છે? આપણે આ સરગવો બહુ સારો છે, આ દવા સાંટે ને P1 પહેલા બગડી ગયું ઓલી જૂના દવાથી, બરોબર, કપાસ ની દવા સાંટે બધું ઓલું જ થઈ ગયું, પીળો પડી ગયો, પછી ઓલા કટિંગ કરી નાખ્યું બધું, અને આ 2 લિટર સાંટે ને બહુ સારો થઈ ગયો, બરાબર છે. હવે આપણે આ એરિયામાં વરસાદ પડ્યો છે, બરાબર, પવન હતો, પણ છતાંય આપણે સરગવા ઉપર કે અસર દેખાય છે આમાં? હા, ચોક છોડવા નહીં માં જેવા તેવા એ સરખા કરતા જાય છે ને બોલા. હા, બરાબર છે. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો કે પાળી પણ છોડાવે. હવે જો આ પરિસ્થિતિ આજે આપણને ખ્યાલ છે કે સરગવામાં જે છે છોડ જે છે આપણે પવનના હિસાબે પડી ગયા, તો આવી રીતે જે છે પાળી ચડાવી દેવાની છે પગથી આપણે,
અને બાજુમાં જે છે આપણે ડીએપી સાથે જે છે આપણે એમોનિયા આવે જે મોરશિયો ખાતર આપણે કેવી છે અને ભેગું સાફ પાવડર આ ત્રણેય તમારે જે છે સાથે નાખીને થડથી થોડુંક દૂર જે છે નાખી દેવું જેના હિસાબે જે છે આપણે સરગ વિકાસ ફરી પાછો છે શરૂ થઈ જાય આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માગો કેવી દવા આવે છે દવા હારે આવે છે બહુ અને હું તો આ હેતે તેમ ઉપયોગ કરીયો બરાબર 100%. ખેડૂત મિત્રો જબરજસ્ત છે આજની સ્થિતિ આજની તારીખે આપણે ભાગ્ય જ આવો જે છે સરગો જોવા મળે છે કારણ કે ખેડૂતોના જે છે અહીંયા ખેતરોમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં જે પાણી ભરેલા છે પણ જે ખૂબ મોટા પ્રમાણમાં જે છે નુકસાન થયેલું છે સરગવામાં પણ એ દ્રષ્ટિએ આજે આપણે વિપુલભાઈનો સરગવો જોઈએ તો એવી કોઈ એટલી બધી ખાસ આની અંદર અસર આવી એવું બન્યું નથી અને સરગવો છે એકદમ સારી કન્ડિશનમાં જે છે ઊભો છે તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી1 દવા વિશે માહિતી મેળવવી અથવા તો મંગાવવી તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો બીજો ખાસ ખેડૂત મિત્રો પી1 અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવે છે સીતારામ ઓર્ગેનિકનો આવે છે સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ.